नमस्कार विद्यार्थी मित्रों, हूँ कौशिक कापड़ी, आप सबनो अमारी यूट्यूब चैनल अंदर हार्दिक स्वागत करूँ छूँ। आज फरी एक बार धोरण 12 कॉमर्स की अंदर SPCC एनी अंदर भाग नंबर 2 एट्ले कि SP अंदर आप जो प्रथम चैप्टर भणी रहा छे एट्ले कि शेर बहार पड़वा एनी अंदर आज बोर्ड अंदर पूछा तो सौथी अगत्य मुद्दों से एना विषे आप बात करिए। तो मुद्दों से आप शेर वेचनी जो आप करे जेनी आप विधि भणी गया है, हवे शेर वेचनी अंगे कायदेसरना नियंत्रणों शू है एट्ले कि कायदेसरनी जोगवाईओ पण कही सकीए। एट्ले कि कायदो शूँ कहे, जो कंपनीए शेर बहार पड़वा हो तो भारत की अंदर जेटला पण कायदा कंपनी एक्टना है सेबीना है ई अनुसंधान अंदर कंपनीए कया कया कायदा पालन करव पड़े तो ज शेर वेचनी थी सके। जो एकपण कायदा पालन न करे कंपनी तो कंपनी शेर वेचनी कर सकती नहीं। तो हवे एक कंपनी तरीके कया कया नियमों पालन करवानुं छे ई हवे आपणे एक पछी एक जोईए। कोना माटेना नियमो छे आ? शेर वेचनी माटेना। ओके, चलो लेट स्टार्ट। तो प्रथम मुद्दो आपणने आपे छे के जाहेर भणानी अंदर शेर वटावथी बहार न पाड़ी सके। हवे ज्यारे कंपनी शेर बहार पाड़े छे एने जाहेर भरणुं कहेवाय छे। जाहेर भरणानो मतलब तमाम पब्लिक जे छे एना माटे शेर खुला मूकी देवामां आवे छे। कोई व्यक्ति जो शेर खरीदवा मांगती होय तो ए अरजी करीने शेर खरीदी सके छे, एने कहेवाय छे जाहेर भरणुं। तो हवे जाहेर भरणाथी कंपनी जो शेर बहार पाड़ती होय तो वटावथी बहार पाड़ी शकशे नहीं। 1956 जो कंपनी एक्ट हतो ए मुजब कंपनी शेर बहार पाड़ी सकती थी वटावथी, परंतु नवो कंपनी धारो जो 2013 आव्यो छे ए मुजब हवे कंपनी जाहेर भरणानी अंदर वटावथी शेर बहार पाड़ी सके नहीं। तो केवी रीते बहार पाड़ी सके? मूळ किंमते बहार पाड़ी सके अथवा प्रीमियमथी बहार पाड़ी शकाय। આગળ વધીએ, મુદ્દા નંબર 2 શું કીધું છે કે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર જે છે એટલે કે એ છૂટક રોકાણકારો જે છે એના માટે અનામત રાખવા છે। કંપની જે 100% જે પોતાનું ભરણું બહાર પાડે છે, સમજી લો કંપની 1,00,000 રૂપિયાના શેર બહાર પાડે છે તો 1,00,000 ના 10% કેટલા થશે? તો કે 10,000 થશે। તો એ 10,000 કોના માટે અનામત રાખવા પડશે? છૂટક રોકાણકારો। છૂટક રોકાણકારોનો મતલબ જે સામાન્ય પબ્લિક જે છે, નાગરિકો જે છે, એના માટે રાખવી પડે છે। આ કાયદો છે, જો તમે 10% અથવા એનાથી ઓછી રાખશો તો તમારી શેર વેચણી રદ બાતલ ગણાય છે, માન્ય ગણાતી નથી। મુદ્દા નંબર 3, અસબા દ્વારા જ શેરની અરજીઓ મેળવી શકાશે। અસબા પદ્ધતિ જે છે આપણે અગાઉ વાત કરી ગયા છીએ, જેનું ફૂલ ફોર્મ થાય છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ। એટલે કે અમુક જ્યાં સુધી તમે અરજી કરો ત્યાં સુધી તમારા રૂપિયા જે છે બેંકની અંદર બ્લોક થઈ જાય છે, જ્યારે તમે ઉપાડી શકતા નથી। આ પદ્ધતિથી દરેક રોકાણકારો જે છે એને અરજી કરવી ફરજિયાત રહી જશે। આગળ, શેર અરજીઓ સ્વીકારવા માટે જાહેર ભરણું ખુલ્લું મૂક્યાની તારીખથી 10 દિવસની અંદર શેર અરજી સ્વીકારવી છે, એની વહેંચણી કરવી અને એની નોંધણી કરવી માન્ય શેર બજારમાં। આ બધું જ શેર અરજી સ્વીકારીના 10 દિવસની અંદર થઈ જવું જોઈએ, એના કરતાં વધારે સમય લાગવો જોઈએ નહીં। આ એક કાયદો છે જેનો કંપનીએ ફોલો કરવો પડે છે। અગાઉ આપણે વાત કરી રહ્યા છીએ કે અત્યારે જો તમારે શેરની અંદર રોકાણ કરવું હોય, શેર ખરીદવા હોય તો ફરજિયાત ડીમેટ ખાતું જે છે એ ઓપન કરાવવું પડે છે, એની અંદર જ તમે બધા લેવડ દેવડ કરો છો શેરની। તો શેર અરજીઓ કરવા માટે દરેક અરજદારનું ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે। ડીમેટ ખાતા વગર તમે અત્યારે કંપનીની અંદર શેરની અરજી કરી શકતા નથી। આગે, કંપનીને બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 90% શેરની અરજીઓ મળવી જોઈએ। ઓછામાં ઓછા 90% તો અરજીઓ આવી જ જોઈએ, જેને લઘુત્તમ ભરણું કહેવાય છે। શું કહેવાય છે? લઘુત્તમ ભરણું। લઘુત્તમ ભરણું એટલે કે ઓછામાં ઓછા આટલા રૂપિયા તો મળવા જ જોઈએ। 1,00,000ના શેર બહાર પાડ્યા છે તો 90,000 તો અરજીઓ આવી જ જોઈએ। જો 90,000 કરતાં એક પણ શેરની અરજી ઓછી આવશે તો કંપની જે છે એ શેર બહાર પાડી શકતી નથી। એટલે કે જો 90% નહીં થાય તો શેર વેચણી થતી નથી, ત્યાંથી જ કામકાજ પૂરું થઈ જાય છે। લઘુત્તમ ભરણું જે છે ઓછામાં ઓછું 90% મળવું જોઈએ, એ પણ એક કાયદો છે। ત્યાર પછી, બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા SEBI નિર્ધારિત કરેલ રકમ અરજીઓ સાથે મંગાવી પડે છે। હવે કંપની જે શેર બહાર પાડે છે તેના અલગ અલગ તબક્કા હોય છે। શેર અરજીનો તબક્કો છે મંજૂરી, પ્રથમ હપ્તો, આખરી હપ્તો, એવા અલગ અલગ તબક્કા હોય છે, જેને આપણે એક સામાન્ય ભાષામાં ઇન્સ્ટોલમેન્ટ કહી શકીએ। કંપની એવા નાના નાના ભાગ પાડી દે છે, પરંતુ આપણો મુદ્દો એ છે કે કંપની જે દાર્શનિક કિંમત છે, જેમ કે એક કંપની જે છે એનો દાર્શનિક કિંમત એટલે કે 100 રૂપિયાનો શેર છે તો એના ઓછામાં ઓછા 5%, તો 5% એટલે કેટલા રૂપિયા થશે? 5 રૂપિયા। તો ઓછામાં ઓછા 5 રૂપિયા શેર અરજી સાથે મંગાવેલા હોવા જોઈએ, અથવા
पांच रुपया नहीं तो शू तो सेबी ए निर्धारित करे रकम जे छे ई मंगावी जोई। अहीं सेबी नो फूल फॉर्म तमे फरी एक वार याद करी लेजो, सिक्योरिटी एक्सचेंज बोर्ड ऑफ इंडिया। तो आ 5% रकम पण आवी जोईए। त्यार पछी शेरनी नोंधणी माटे मान्य शेर बजारनी अंदर समझूती थवी जोईए। तो भारतनी अंदर मान्य शेर बजारोनी वात करीए तो खबर छे तमने के नेशनल स्टॉक एक्सचेंज अने बॉम्बे स्टॉक एक्सचेंज जेवी संस्थाओ जे छे એની અંદર રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ, જેથી કરીને અરજદારો એની અંદર શેરની લેવેચ કરી શકે। તો એ પણ એક કાયદો છે જે કંપનીએ ફોલો કરવાનો છે। ત્યાર પછી આપણે અગાઉ વિડીયોની અંદર વાત કરી ગયા છે ડિપોઝિટરી, એટલે કે મધ્યસ્થીઓ જે છે ડિપોઝિટરીના, એની સાથે પણ સમજૂતી થયેલી હોવી જોઈએ કંપનીની અંદર। NSDL CDSL જેવી સંસ્થાઓ જે છે એ મધ્યસ્થી તરીકેનું કામકાજ કરે છે, તો એ પણ હોવું જોઈએ। આગળ વિજ્ઞાપન પત્રની અંદર લઘુત્તમ ભણાનો ઉલ્લેખ અને એની સમજૂતી આપવી જોઈએ। કંપની જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે એટલે કે અરજદારોને ઇન્વિટેશન આપે છે રોકાણ કરવા માટેનું, તો એની અંદર વિજ્ઞાપન પત્રની અંદર સ્પષ્ટ જણાવી દેવું જોઈએ કે કંપની લઘુત્તમ ભણું કેટલું માંગે છે, કેટલા ટકા જો અરજીઓ આવશે તો જ માન્ય ગણાશે, એ પણ જણાવી દેવું જોઈએ, જેથી કરીને અરજદારોને કોઈ પણ પ્રકારની મૂંઝવણ થાય નહીં। અને ત્યારબાદ જોવા જઈએ તો જાહેર ભરણા માટે લઘુત્તમ નેટવર્ક જે સેબી જે છે એ નક્કી કરે છે, એટલે કે કેટલું મૂલ્ય કંપની પોતાના જીવનકાળ દરમિયાન લઈ શકશે એ પણ દર્શાવવું જોઈએ। અને છેલ્લું, જો કંપનીની અંદર સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો સેબીની પરવાનગી વગર તે વેચી શકતા નથી, ત્યાં સુધીના બ્લોક થઈ જાય છે અને કહેવાય છે લોક ઇન પીરિયડ। તો આ લોક ઇન પીરિયડ જે છે એ કોના માટે હોય છે, જો સ્થાપકો કંપનીના જે છે એ પોતે જો એની અંદર રોકાણ કરતા હોય તો સેબીની પરમિશન વગર એ વેચી શકતા નથી। તો વિદ્યાર્થીઓ આ દરેક મુદ્દા જે છે શેર વેચણી અંગેના કાયદાકીય જોગવાઈઓ છે, એક પ્રકારના નિયમો છે જે કંપનીએ ફોલો કરવા પડે છે, આમાંનો એક પણ નિયમ જો કંપની ફોલો ન કરે તો શેર વહેંચણી જે છે એ રદબાતલ થઈ જાય છે। અહીંયા સુધી રાખશું આપણે, આના પછી જ્યારે મળીએ ત્યારે બીજા ટોપિક ઉપર વાત કરીએ। જય હિન્દ।